હેલો ફ્રેન્ડ્સ, અનએકેડેમીમાં આપનું સ્વાગત છે. ઓકે મિત્રો, તો અનએકેડેમી એક એજ્યુકેશન માટેનું પ્લેટફોર્મ છે. તેમાં જે પણ ક્લાસ લેવામાં આવે છે તે બધા જ ક્લાસ લઈ લેવામાં આવે છે. અને મિત્રો, સાથે તે સ્ટ્રક્ચર્સ કોર્સ હોય છે અને ગુજરાતના ટોપ 30 થી પણ વધારે એજ્યુકેટર દ્વારા અનએકેડેમીમાં અત્યારે ભણાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો, વીકલી ક્વિઝ પણ એરેન્જ કરવામાં આવતી હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખવામાં આવતા હોય છે. મિત્રો, અનએકેડેમી એક એજ્યુકેશન માટેનું ખૂબ જ સારામાં સારું અને ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે. ઓકે મિત્રો, તો અત્યારે જ કરન્ટલી જે છે પોલીસ કોન્સ્ટેબલ માટેનો બેન્ચ કોર્સ જે છે તે શરૂ થઈ ગયો છે. આના સિવાય પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ પણ બેન્ચ કોર્સ શરૂ થઈ ગયા છે. પીઆઈ નો બેન્ચ કોર્સ છે તે પણ શરૂ થઈ ગયો છે. ઓકે, બેન્ચ કોર્સની અંદર જે પણ અલગ અલગ સબ્જેક્ટના જે પણ કોર્સ આવે છે, જે પણ ટોપિક આવે છે, તે બધું જ કમ્પ્લીટલી કરવામાં આવે છે. ઓકે મિત્રો, આ જે કોર્સ છે આ કોર્સની અંદર તમારે જોડાવવું હોય, પોલીસ કોન્સ્ટેબલના કોર્સમાં જોડાવવું હોય, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલના કોર્સમાં જોડાવવું હોય, એપીઆઈ ના કોર્સમાં જોડાવવું હોય, તો આ બધા કોર્સમાં તમારે જોડાવવા માટે જો આ રેફરલ કોડનો ઉપયોગ કરશો, ઓકે, તો આ રેફરલ કોડ કલ્પેશ લાઈવ આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. અને મિત્રો, જે પોલીસ કોન્સ્ટેબલનો જે કોર્સ છે તેમાં મેથ્સ અને રિઝનિંગ જે છે તે મારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓકે મિત્રો, હવે મિત્રો અમે જોઈએ તો આનું ફી સ્ટ્રક્ચર શું છે. ઓકે, એક મંથ માટેની 400 રૂપિયા ફી છે, 3 મંથ માટેની 3,500 છે, 6 મંથ માટેની 5,600 છે અને 12 મંથ માટેની 7,000 રૂપિયા ફી છે. આગળ મેં તમને રેફરલ કોડ કીધો છે કે આ રેફરલ કોડનો ઉપયોગ કરશો, કે એ એલ પી ઈ એસ એચ એલ આઈ વી, આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, તો આમાં તમને 140 રૂપિયાનો ફાયદો થશે, આમાં તમને 350 રૂપિયાનો ફાયદો થશે, આમાં તમને 700 રૂપિયાનો ફાયદો થશે અને આમાં 560 રૂપિયાનો ફાયદો થશે. હું તમને આમાંથી રેકમેન્ડ કરું છું મિત્રો, તમે આ 12 મંથ માટેનો જો કોર્સ પરચેસ કરશો તો આ જે કોર્સ છે તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને મિત્રો, આ જે કોર્સ છે 12 મંથ માટેનો 7,000 રૂપિયા ફી છે, એની જગ્યાએ તમે જો આ આગળ રેફરલ કોડ કીધો છે એ તમે ઉપયોગ કરશો, એટલે કે તમે કોર્સ જે છે 12 મંથ માટેનો કોર્સ તમને માત્ર 6,300 રૂપિયા પડી શકે છે. ઓકે મિત્રો, તો આ જે કોર્સ છે, ઓકે, તો તમે આમાં જોઈન થઈ શકો છો. ઓકે, અથવા તો એના સિવાય તમે આ રેફરલ કોડ પણ ઉપયોગ કરી અને આને ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ઓકે મિત્રો, આપનો આભાર, થેન્ક યુ. ઇન્ડિયા મેપ અથવા તો ભારતનો મેપ, એટલે મિત્રો જે ભારતનો નકશો જે રીતે મોસ્ટ ઓફ બધા મિત્રોને આવડે છે, પણ મિત્રો આજે જે આપણે રીત શીખવાના છીએ તે નવી જ રીત છે ભારતના મેપને યાદ રાખવા માટેની. અને મિત્રો, કયા રાજ્યની હદ જે છે તે સ્પર્શ કરે છે તે આપણે ઇઝીલી યાદ રાખી શકો છો. ઓકે મિત્રો, આ જ રીતે આપણે સેમ ટુ સેમ ગુજરાત મેપનો જે વિડીયો છે તે અપલોડ કરેલો હતો, તેના ઉપરથી ઘણા બધા મને કોમેન્ટ આવતી હતી કે સર આ જ રીતે સેમ ટુ સેમ ઇન્ડિયા મેપ જે છે તેનો પણ તમે બોક્સનો અલગ અલગ વિડીયો બનાવશો જે આવનારી એક્ઝામ માટે તમને અમને હેલ્પફુલ થઈ શકે. ઓકે મિત્રો, તો તેના માટે આપણે જોઈએ તો આજનો જે મેપ છે કેવી રીતે ડ્રો થાય છે. ઓકે મિત્રો, તો સૌપ્રથમ આપણે જે ડ્રો કરવાનું રહેશે, એક બોક્સ ડ્રો કરશો. ઓકે, તો આ બોક્સ જે ડ્રો કરેલું છે, ઓકે, તો પછી બાજુમાં બીજો એક બોક્સ ડ્રો કરશો. ઓકે, તો આ રીતે તમે બાજુમાં બે બોક્સ ડ્રો કરેલા છે, એટલે કે આનો મતલબ એવો થાય કે ભાઈ જમ્મુ કાશ્મીર જે છે, ઓકે, તો આજે એક અત્યારે સૌપ્રથમ તો જમ્મુ કાશ્મીર આખેકું એક રાજ્ય હતું. અત્યારે મિત્રો જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ કાશ્મીર અને લદાખ. ઓકે, આ બંને શું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, તો આ બંનેને એકબીજાને હદ સ્પર્શ કરે છે. એના સિવાય મિત્રો આપણે જોવાનું કે ભાઈ પંજાબ છે, પંજાબની હદ કોને જે સ્પર્શ કરે છે, તો પંજાબની જે હદ જે છે તે જમ્મુ કાશ્મીર સ્પર્શ કરે છે. એના પછી હિમાચલ પ્રદેશ છે તેનો પણ સ્પર્શ થાય છે. પછી મિત્રો આપણે જોઈએ તો જે ઉત્તરાખંડ છે એની હદ જે છે તે હિમાચલ પ્રદેશ છે તેને સ્પર્શ થાય છે. અને હિમાચલ પ્રદેશની હદ જે છે તે લદાખને પણ થાય છે. અને હિમાચલ પ્રદેશની જે હદ જે છે તે જમ્મુ કાશ્મીર છે તેને પણ હદ જે છે તે સ્પર્શ થાય છે. એના પછી મિત્રો આપણે અહીંયા એક બોક્સ ડ્રો કરવાનું છે, તો હરિયાણા. ઓકે, તો હરિયાણાની હદ જે છે પંજાબને પણ સ્પર્શ થશે, હિમાચલ પ્રદેશને પણ સ્પર્શ થશે અને ઉત્તરાખંડ જે છે તેને પણ હરિયાણાની હદ જે છે તે સ્પર્શ થશે. ઓકે મિત્રો, એના પછી આવશે રાજસ્થાન. ઓકે, તો રાજસ્થાનની હદ જોઈએ તો પંજાબને, હરિયાણા અને ઉત્તરાખંડ. ઓકે, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ બધાને હદ સ્પર્શ કરે છે. ઓકે, પછી મિત્રો જોઈએ તો ઉત્તરપ્રદેશ, તો ઉત્તરપ્રદેશની હદ જોઈએ તો એક તો ઉત્તરાખંડ, પછી આપણે જોઈએ તો જે રાજસ્થાન છે તેને સ્પર્શ થશે. એના સિવાય મિત્રો આપણે જોઈએ તો મધ્યપ્રદેશને પણ સ્પર્શ થશે. એના સિવાય મિત્રો આપણે જોઈએ તો બિહારને પણ સ્પર્શ થશે. એના સિવાય મિત્રો આપણે જોઈએ હવે રાજસ્થાનને કયા રાજ્યને સ્પર્શ થશે, તો ગુજરાતની એ હદ સ્પર્શ થશે. એના પછી જોઈએ તો ઉત્તરપ્રદેશને જોઈએ તો છત્તીસગઢ, એના સિવાય મિત્રો જોઈએ તો ઝારખંડ. ઓકે, એના પછી આપણે જોઈએ તો બિહાર. ઓકે, તો બિહારને જોઈએ તો વેસ્ટ બંગાળ જે છે તેની હદ સ્પર્શ થાય છે. એના ત્યાં મિત્રો આપણે જોઈએ તો મહારાષ્ટ્ર. ઓકે, તો મહારાષ્ટ્રને જોઈએ તો ગુજરાતની હદ સ્પર્શ થાય છે. એના સિવાય જોઈએ મધ્યપ્રદેશની હદ સ્પર્શ થાય છે. અને છત્તીસગઢ છે તે પણ હદ જે છે તે સ્પર્શ થાય છે. એના પછી આગળ જોઈએ તો ગોવા. ઓકે, તો ગોવાની કઈ કયા જે રાજ્યની હદ સ્પર્શ થશે, એક તો મહારાષ્ટ્ર અને બીજું શું આવશે, કર્ણાટકા, બંને છે તેની હદ સ્પર્શ થાય છે. એના પછી જોઈએ તો તેલંગાણા. ઓકે, તો તેલંગાણાની હદ જોઈએ તો મહારાષ્ટ્ર, કર્ણાટકા અને છત્તીસગઢની હદ સ્પર્શ થશે. આના સિવાય આપણે જોઈએ તો જે ઓડિશા છે, તો ઓડિશાને જોઈએ તો ઝારખંડ જે છે, છત્તીસગઢ, ઝારખંડ અને વેસ્ટ બંગાળની જે હદ છે તે સ્પર્શ થાય છે. આના સિવાય જોઈએ તો ઓડિશાને જે છે આંધ્રપ્રદેશની પણ હદ સ્પર્શ થાય છે. અને જે છત્તીસગઢને જોઈએ તો આ જે છે એક તો તેલંગાણા અને આંધ્રપ્રદેશની પણ હદ સ્પર્શ થાય છે. એના સિવાય જોઈએ તો જે કેરાલા છે, ઓકે, કેરાલાને કર્ણાટકાની હદ સ્પર્શ થાય છે. એના સિવાય આપણે જોઈએ તો જે તમિલનાડુની હદ સ્પર્શ થાય છે. અને તમિલનાડુને જોઈએ
તો આંધ્ર પ્રદેશ અને જે કર્ણાટક છે તેની હદ સ્પર્શ થાય છે. ઓકે મિત્રો, તો આ ઇન્ડિયા મેપ છે, તેના અલગ અલગ જે રાજ્યો જે છે. ઓકે, તો બધા રાજ્યો નથી આવેલા છે, આમાં જે ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે આના સિવાય મિત્રો સેવન સિસ્ટર માટેનો જે વિડીયો જે છે. ઓકે, તો સેવન સિસ્ટર એટલે કે અલગ અલગ જે સાત રાજ્યો જે છે તેની હદ કયા રાજ્ય ને કયા રાજ્યની હદ સ્પર્શ કરશે. ઓકે, તેનો પણ આપણે અલગથી વિડીયો બનાવશી. પણ મિત્રો અત્યારે તમે આ રીતે યાદ રાખશો તો સૌપ્રથમ તમારે બે બોક્સ ડ્રો કરવાના. બે બોક્સ ડ્રો કર્યા એની નીચે ત્રણ બોક્સ ડ્રો કરશો. ઓકે, તેની નીચે ત્રણ બોક્સ ડ્રો કરશો, પછી વચમાં એક અહીંયા બોક્સ ડ્રો કરશો. આ રીતે બોક્સ તમે ડ્રો કરતા જશો. ઓકે, તો આનો મતલબ શું થાય? ધારો કે મારે જોવું છે તો હરિયાણા જે સ્ટેટ છે. ઓકે, તો હરિયાણા જે સ્ટેટ છે એટલે કે રાજ્ય જે છે તેને કયા કયા રાજ્યની હદ સ્પર્શે. ઓકે, તો હરિયાણા જોઈએ તો હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મિત્રો જોઈએ તો આ જે ઉત્તરાખંડ છે તેની હદ સ્પર્શે છે. એ જ રીતે રાજસ્થાનને જોઈએ તો રાજસ્થાન જે રાજ્ય છે તેને પંજાબ, હરિયાણા, પછી જોઈએ તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત. ઓકે, તો આટલા રાજ્યની હદ જે છે તે રાજસ્થાનને સ્પર્શ થાય છે. ઓકે, પછી મધ્યપ્રદેશ. ઓકે, તો મધ્યપ્રદેશને કોણ કોણ આવશે? તો મધ્યપ્રદેશમાં જોઈએ તો રાજસ્થાન, જે ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જે છે તેની હદ સ્પર્શ થાય. ઓકે, તો આપણે રાજસ્થાનને ગુજરાતને ખબર છે, એક તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યો છે તેની હદ સ્પર્શ થાય છે. ઓકે, તો આ રીતે અલગ અલગ જે રાજ્યો જે છે કયા રાજ્યને કયા રાજ્યની હદ સ્પર્શ કરે છે તે મને આશા છે કે આપણે આ વિડીયો જે પસંદ આવતો હશે મિત્રો, તમે આ રીતે તમે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. ઓકે, તો સૌપ્રથમ બે બોક્સ, પછી ત્રણ બોક્સ, પછી નીચેની સાઈડ એક બોક્સ, એની અંદર એક બોક્સ, પછી અહીંયા જે છે બે બાજુમાં, પછી અહીંયા ત્રણ ઊભા બોક્સ ડ્રો કરશો, બાજુમાં એક બોક્સ ડ્રો કરશો. પછી મિત્રો આ રીતે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. ઓકે, તો આંધ્રપ્રદેશ છે તેની એક તો જે કર્ણાટકા, પછી તેલંગાણા, પછી છત્તીસગઢ, ઓડિશા અને તમિલનાડુ છે તેની હદ સ્પર્શ કરે છે. ઓકે, તો આ રીતે અલગ અલગ રાજ્યની જે હદ જે છે તે સ્પર્શ કરે છે. મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.